सिरामिक उद्योग ने गुजरात गैस नो 440 वोल्ट नो आंकड़ो झटको। नेचरल गैस ना भाव मा आगोतरी जाण करिया वगर ज पोणा 11 रुपया नो भाव वधारो। અને એક કારખાનામાં આમ ગણીએ તો મિનિમમ 10,000 થી મેક્સિમમ 14,000 નો મારો વપરાશ છે, એટલે કે 10 રૂપિયા ભાવ વધારાના હિસાબ પ્રમાણે દરરોજના સમજી લ્યો કે 1.5 લાખ રૂપિયા એક ફેક્ટરીમાં, એટલે કે મહિને મિનિમમ 30 લાખ થી 45 લાખ સુધીનો એક યુનિટને ભારણ પડ્યું છે। અને એ રીતે મોરબીના બધા ઉદ્યોગને, નાના મોટા ઉદ્યોગ ને આ રીતે ભારણ પડ્યું છે, જે બહુ અસહ્ય છે। નમસ્કાર, સ્વાગત છે તમારું મોરબી અપડેટ ની અંદર, અને હું છું તમારી સાથે રવિ બરાસરા। મંદીના સકંજામાં ફસાયેલા મોરબીના સિરામિક ઉદ્યોગને ગુજરાત ગેસ કંપનીએ 440 વોલ્ટ કા ઝટકા સમાન ગેસના ભાવમાં રાતોરાત રૂપિયા 10.5 નો ભાવ વધારો જીકતા સિરામિક ઉદ્યોગની રાડ ફાટી ગઈ છે। નોંધનીય છે કે એકાદ માસ પૂર્વે જ ગુજરાત ગેસ કંપનીએ રૂપિયા 5 જેટલો વધારો કર્યા બાદ આ બીજો તોતિંગ ભાવ વધારો લાદ્યો છે। એડવાન્સ ઓર્ડર લેવામાં આવતા હોય છે, જે 30 દિવસના ઓર્ડર હોય છે, આ જો રાતોરાત આવી રીતે ગુજરાત ગેસ કંપની સિરેમિક સાથે 10.75 રૂપિયાનો ભાવ વધારો નાખે તો આજે સિરેમિકની હાલત એટલી નબળી છે કે આ ભાવ વધારો કેવી રીતે ગ્રાહકને એક્સેબલ થાય એ વ્યાજબી નથી। તો ગુજરાત ગેસ કંપનીને વારંવાર વખત એસોસિએશન તરફથી કહેવામાં આવે છે કે તમે ગમે ત્યારે ભાવ વધારો કરશો તો અમને 15 દિવસ મિનિમમનો ટાઈમ આપવો જોઈએ, આ વાતનો એને સ્વીકાર કરવો જોઈએ। અને આમાં ગુજરાત સરકારે પણ એસોસિએશનની જે આ વાત છે એને ગેસ કંપની સાથે ચર્ચાનો વિષય બનવો જોઈએ। એક્સપોર્ટમાં જોઈએ તો ઓર્ડર બહુ વહેલા લીધેલા હોય, જે ઇન્ટરનેશનલ માર્કેટને હિસાબે અમારે જે જૂના ભાવે જે પણ ભાવે લીધેલા હોય એ અમારે ફૂલફિલ કરવા પડે। જે આ ગેસનો ભાવ વધારો આવો તોતિંગ આવ્યો 10 રૂપિયા પર સીએમ એસસીએમ, તો એનાથી જે પણ અમે માલ વેચશું, એક તો નફાના ધોરણે અત્યારે હાલમાં બધી મોંઘવારીના કારણે ઘટી ગયા છે, અને જે આ મોટો ફટકો પડ્યો એનાથી અમારે ઘરના બધા ફેક્ટરીવાળા જે પણ એક્સપોર્ટ કરતા હશે એને પોતાના ખીચામાંથી આમાં પૈસા મળવાની તો વાત અલગ છે, પણ ખીચામાંથી નાખવા પડશે, એટલે કે ખોટ આવશે। પણ છતાં બિઝનેસનો એક નિયમ ગણો કે જે આપણે પરિસ્થિતિ ગણી એ મુજબ અમારે માલ સર્વિસ ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણું ઇન્ડિયાનું નામ કે મોરબીનું નામ બગડે નહીં, એટલે અમે જૂના ભાવે માલ અમારે પૂરો કરવો પડે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન મેળવો।